हेलो एवरीबडी, विद्यार्थी मित्रों, ऑनलाइन पूजा विद्यालय में आपनो हार्दिक स्वागत है। आज आपणे पूरक वाचन में बे फाटेली नोट एटले पाठ बे छे एमां फाटेली नोट एक हास्य कथा छे। आ एक तेना लेखक छे जगदीश त्रिवेदी, जन्म 12/10/1967। डॉक्टर जगदीश लाभशंकर त्रिवेदीनो जन्म सुरेंद्रनगर जिल्लाना वढवाणा गाममां थयो हतो। तेओ हास्य कलाकार अने हास्य लेखक छे। सात सफळ एकांकी अने मानक कम एकांकी संग्रह तथा रमूजनी रेलगाड़ी गम्मत गुलाल अने हास्यनी हॉस्पिटल तेमना हास्य रसना पुस्तकों छे। रमूजनी रेलगाड़ी संग्रहने गुजराती साहित्य परिषदनो ज्योतिन्द्र दवे पारितोषिक मळेल छे। ने ज्योतिन्द्र दवे पारितोषिक तमने मळेलुं छे। आ पाठमां लेखके हास्य निष्पन्न करवा उद्देशथी 5 रुपयानी फाटेली नोट अने एने वटाववामां विविध प्रयासोनुं हास्यसभर शैलीमां रजूआत करी छे। रिक्षा चालके આપેલી ફાટેલી નોટ વિવિધ વ્યક્તિઓ પાસે વટાવવાના નિષ્ફળ પ્રયાસોનો દસ્યાત્મક ચિતાર અહીં આપ્યો છે। લેખકે અંતે એક ભિક્ષુને આ ફાટેલી નોટ પધરાવી મુક્તિનો અનુભવ કરે છે। એ ભિક્ષુને ફાટેલી નોટ પધરાવીને અને મુક્તિનો અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે એમ લેખક। तो अँ आप पाठने समझिए। ओखा थी आवतो अने मुंबई जतो सौराष्ट्र मेल सुरेंद्रनगर थी रात्रे 7:45 उपड़े छे। ओखा थी आवतो अने मुंबई जतो सौराष्ट्रनो जे मेल छे ए सुरेंद्रनगर थी रात्रे 7:45 उपड़े छे। आ ट्रेन में मुंबई जवा माटे हूँ रिक्षा में बेसीने रवाना थई। आ ट्रेन में जवतुं एटले मारे मुंबई जवतुं एटले हूँ जवा माटे रिक्षा में બેસીને ત્યાંથી રવાના થયો એમ। રસ્તામાં આવતું ફાટક બંધ હોવાથી સ્ટેશન પહોંચ્યું ત્યારે ગાડી આવી ગઈ હતી। રસ્તામાં ફાટક બંધ હતું એટલે હું સ્ટેશને પહોંચ્યો ત્યારે ગાડી ત્યાં આવીને ઊભી હતી એમ। મારો અનુભવ છે કે મારે જે દિવસે બહારગામ જવાનું હોય ત્યારે ટ્રેન સમયસર આવી જતી હોય છે। મને અનુભવ છે કે મારે જે દિવસે બહારગામ જવાનો એ દિવસે ટ્રેન સમયસર આવી પહોંચે છે। વળી જે દિવસે ખિસ્સામાં ટિકિટ ન હોય ત્યારે ચેકિંગવાળા અવશ્ય આવતા હોય છે। ઘણી વખત તો ખિસ્સામાં ટિકિટ ના હોય એ દિવસે જ ચેકિંગવાળા અવશ્ય આવતા હોય છે, આવું પણ બનતું હોય છે એમ। મેં રિક્ષા ચાલકને ઉતાવળથી 20ની નોટ આપી અને ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું। મેં રિક્ષા ચાલકને 20 રૂપિયાની નોટ આપી અને હું ગભરાઈ ગયો કારણ કે ગાડી આવીને ઊભી હતી એટલે ગભરાટમાં 5 રૂપિયા ઝડપથી પાછા આપો ને એમ કહીને મેં જણાવ્યું હતું એમ। તો રિક્ષા ચાલકે આમ મને ગાગો થયેલો જાણી લાભ જોઈને સોગટી મારી એની પાસે લાંબા સમયથી હશે એવી 5 રૂપિયાની ફાટેલી નોટ મને પધરાવી દીધી। મેં નોટ સામે જોયા વગર માત્ર ગાડી સામે જોઈને ચાલુ તેને મારા ડબ્બામાં વિજય પ્રવેશ કર્યો। શું કહે છે, ઘણા સમયથી એના પાસે ફાટેલી નોટ પડી હશે એમ। તો ગાંગો એટલે ઉતાવળો આ ભાઈ છે એટલે કશું જોશે નહીં એટલે એ લાગ જોઈને એ રિક્ષા ચાલકે એમને ફાટેલી 5 રૂપિયાની નોટ પધરાવી દીધી અને મેં નોટ સામે જોયું નહીં, મારી તો માત્ર પેલી ગાડી સામે જોઈને ચાલવું હતું અને ફટાફટ જ્યાં ટ્રેનના ડબ્બામાં બેસીને વિજય પ્રવેશ કર્યો એમ। મારા નામથી આરસિત બથ ઉપર હું બેઠો એટલે જ્યાં મારા નામનું ટિકિટ જે સીટ છે તેના ઉપર હું બેઠો, પછી મેં હાથમાં રહેલી નોટ સામે જોયું, પછી જે મારા હાથમાં નોટ હતી એ નોટની સામે મેં જોયું તો મારા ચહેરા ઉપર ગાડી મળી ગયાનો આનંદ હતો।
મારા ચહેરા ઉપર ગાડી મને મળી જઈ ટાઈમે ટાઈમે, એનો બહુ જ આનંદ હતો. તેના સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો આઘાત છવાઈ ગયો. એક તો આનંદ હતો, પણ હાથમાં ફાટેલી નોટ આવી એનો મને આઘાત લાગ્યો એમ. હવે આ નોટ હું કોને આપીશ એમ. માથા ભારે ભાડું તો ભટકાઈ ગયા પછી જે ચિંતા મકાન માલિકને થાય, અથવા કોઈપણ જાતની લાયકાત વગરનો પુત્ર ઉંમરલાયક થાય પછી જે ચિંતા પિતાને થાય, તેવા પ્રકારની ચિંતા મને થવા લાગી. શું કહે છે, આઘાત છવાઈ ગયો, માથા ભારે ભાડૂત ભટકાઈ ગયો. હવે આવું ભાડૂત એટલે ભાડભાત, મકાન ભાડે રાખનાર એમ. કોઈ માણસ એવો ભટકાઈ ગયો તો એ તો ચિંતા થવાની જ એમ, એટલે મકાન માલિકને થાય એ રીતે એમ. પણ કોઈ પણ જાતની લાયકાત વગરનો પુત્ર આપણો ઉંમરલાયક થયો હોય પછી તેના પિતાને જે ચિંતા થતી હોય, તેવી ચિંતા મને થવા લાગી. અને હું વહેલામાં વહેલી તકે ફાટેલી નોટ વટાવી નાખવાની વેતરણમાં પડ્યો. સમયસર આ નોટ, 5 રૂપિયાની નોટ બરાબર સમય સમય કોકને હું પધરાવી દઉં એમ, વેતરણ એટલે ગોઠવણી કરી એને એમ, ફટાફટ આ નોટ કોકને હું પધરાવી દઉં એમ. લખતર સ્ટેશનથી બુપોલીસવાળો મારા ડબ્બામાં ચઢ્યો. શું કહે છે, બૂટ પોલીસવાળો મારા ડબ્બામાં ચડ્યો. એકવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના બૂટને જાતે પોલીશ કરતા હતા. આ જોઈને તેમના સેક્રેટરીએ પૂછ્યું, તમે તમારા બૂટને પોલીશ કરો છો? ત્યારે રમૂજી સ્વભાવના લિંકન બોલ્યા કે તમે બીજાના બૂટને પોલીશ કરો છો? પોતાના બૂટને જાતે જ પોલીશ કરતા હતા. આ જોઈને તેમના સેક્રેટરીએ તેમને પૂછ્યું, એમ તમે તમારા જ બૂટની પોલીશ કરો છો? ત્યારે રમૂજી સ્વભાવે લિંકન બોલ્યા કે તમે બીજાના બૂટની પોલીશ કરો છો? એમ હું લિંકન જેટલો મહાન નથી, છતાં મારા બૂટને જાતે જ પોલીશ કરું છું. હું લિંકન જેટલો મહાન નથી, પણ હું મારા બૂટના જાતે જ પોલીશ કરું છું. હજુ કલાક પહેલાં જ બૂટ પોલીશ કરાયા હતા, છતાં ફરીથી આપ્યા. હજુ કલાક પહેલાં જ હું બૂટની પોલીશ કરી છે, પણ છતાં ફરીથી તને આપું છું એમ. બૂટ સાથે સૂચના પણ આપી કે મોઢું દેખાય તેવા ચકચકી થવા જોઈએ. બૂટ આપ્યા એની સાથે એમને સૂચના પણ આપી કે મોઢું દેખાય એવા ચકચકિત બૂટ કરી આલવા ના એમ. તો પોલીસવાળાએ કહ્યું કે સાહેબ, તમારા મોઢામાં ખાસ કશું જોવા જેવું નથી, છતાં મોઢું જોવું હોય તો રેલવે અરીસા રાખ્યા છે. પોલીસવાળાએ પણ કહ્યું કે સાહેબ, તમારા મોઢામાં ખાસ જોવા જેવું કશું જ નથી, છતાં તમારે મોઢું જોવું હોય તો રેલવેમાં અરીસા રાખ્યા છે. બૂટમાં મોઢું દેખાશે નહીં, માટે તમે કહો તો પોલીસ કરું. બૂટમાં મોઢું દેખાશે નહીં, પણ તમે કહેતા હોય તો હું તમને પોલીશ કરી આપું એમ. મારે ફાટેલી નોટ વટાવી હતી એટલે હું ગમ ખાઈ ગયો. મારી પાસે ફાટેલી નોટ હતી એટલે એ ફાટેલી નોટ વટાવવાની છે, એટલે હું પછી કશું બોલતો નથી અને ગમ ખાઈ જઉં છું એમ. ગમ ખાવ એટલે ખામોશી રહેવું એમ. એ પોલીશ કરી રહ્યો એટલે મેં પેલી ખાસ નોટ આપી એને પોલીશ કરી દીધી એમ. એટલે પછી મેં પેલી ખાસ નોટ હતી એને આપી એમ. એને નોટ હાથમાં લઈને તરત જ પાછી આપતા કહ્યું કે સાહેબ, આ નોટ ફાટેલી છે, બીજી આપો. એને તપાસ કરી એમ. પછી હે સાહેબ, આ નોટ ફાટેલી છે, તમે બીજી મને આપો. મારું હૃદય ધબકારો ચૂકી ગયું અને મારે 5નો સિક્કો આપવો પડ્યો. હૃદયમાં ધબકારા ચૂકી જાય છે એમ. પછી જ મારે એને 5નો સિક્કો આપવો પડ્યો એમ. એટલે 5ની નોટ તો રહી ગઈ, પણ બીજા 5 રૂપિયા એને આપવા પડે એમ. મારા માટે દુકારમાં અધિક માસ જેવું થયું. વિરમગામથી ચણાની દારવાળો પ્રગટ થયો. મારે માટે દુકારમાં અધિક માસ જેવું થયું એમ. થોડા આગળ ગયા એમ.
તો વિરમગામથી ચણાની દારવાળો એક માં પ્રગટ થયો એટલે એક માણસ ચડ્યો એમ. હું કાયમ ઘેરથી જમીને નીકળું પછી જ મુંબઈ સુધી કશું ખાતો નથી. એ માણસની ટીમ એવી હતી કે હું ઘરેથી જમીને નીકળતો પછી મુંબઈ સુધી કશું જ ખાતો ન હતો, રસ્તામાં પણ નહીં એમ. છતાં 10 રૂપિયાની દાનનો ઓર્ડર આપે છતાં મેં 10 રૂપિયાની દાનનો ઓર્ડર આપે એને દાનમાં ડુંગળી, ટામેટાં, કોથમીર, મસાલો, લીંબુનો રસ વગેરે નાખીને છાપાની પસ્તીમાં આપી, સાથે પૂંઠાની ચમચી પણ આપી. એને ડુંગળી, ટામેટાં, કોથમીર, મસાલો એમ મુંબઈ અને લીંબુનો રસ આ રીતે બધું નાખીને છાપામાં એ આપે છે અને પૂંઠાની એક ચમચી આપી. મેં ખિસ્સામાંથી એક નવી 5ની નોટ કાઢી. મેં ખિસ્સામાં એક નવી 5ની નોટ હતી એ કાઢી. ત્યારબાદ તેમાં ફાટેલી 5ની નોટ મૂકીને 10 રૂપિયા આપ્યા. એક નવી નોટ કાઢી અને ફાટેલી નોટ 2 ભેગી કરીને 10 રૂપિયા આપ્યા. દારવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી નોટ ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટને બંને બાજુ ફેરવી અને પાછી આપતા બોલ્યો. નવી નોટ હતી એને ખિસ્સામાં ઘાલી અને જે ફાટેલી નોટને બે આગળ અને પાછળ જોઈને એ પાછી આપતા બોલે છે, બસ બીજી નોટ આપો. મેં કહ્યું, કેમ ભાઈ આ નોટ સાચી નથી, બસ બીજી નોટ આપો ને એમ. તો મેં કહ્યું, કેમ ભાઈ તો આ નોટ સાચી નથી. એને કહ્યું, કેમ સાચી છે પણ સાજી નથી, ફાટેલી છે. એને કહ્યું કે સાચી છે પણ સાજી નથી, ફાટેલી આ નોટ છે એમ. મેં લીધી ત્યારે ફાટેલી જ હતી. મેં નિરર્થક દલીલ કરી. મેં જ્યારે નોટ લીધી એટલે ફાટેલી જ હતી એમ. પછી મેં ખાસ દલીલ ન કરી એમ. નિરર્થક એટલે નકામી દલીલ મેં ખાસ કરી નહીં એમ. તમારે ન લેવી જોઈએ ધંધાનો ટાઈમ ખરાબ કરવામાં બીજી નોટ આપો. તમારે લેવી ન જોઈએ એમ. ધંધાનો ટાઈમ છે, ધંધો મારો ખરાબ ન કરો એમ. બીજી નોટ આપો. એની ખીજાઈને કહ્યું. અંતે મારે બીજી નોટ આપવી પડી. એ માણસે ખીજાઈને કહ્યું અને પછી મારી બીજી નોટ કાઢીને આપવી પડી. ગાડી આગળ વધતી જતી હતી તેમ મારી ચિંતા પણ વધતી જતી હતી. ગાડી આગળ વધતી હતી એમ મારી ચિંતા પણ વધી જતી હતી. રાત્રે 10:15 વાગે અમદાવાદ આવી. રાત્રે 10:15 વાગ્યા ત્યારે અમદાવાદ આવી. જોકે અમદાવાદ તો જ્યાં હતું ત્યાં જ હતું. અમારી ટ્રેન અમદાવાદ આવી હતી. અમદાવાદ તો જ્યાં હતું ત્યાં જ હતું પણ અમારી ટ્રેન હતી એ અમદાવાદ આવી હતી એમ. કાલુપુર રેલવે સ્ટેશન ઘણા સ્ટોર છે. કાલુપુર જે રેલવે સ્ટેશન છે ત્યાં વધારે સ્ટોર હતા એમ. પૈડાવાળા, ફરતા સ્ટોલ અને ફેરિયા પણ પુષ્કળ છે. મેં પ્લેટફોર્મ ઉપર ઉતરીને કોઈ ચશ્માવાળા વેપારીને શોધવા માટે ચશ્મા ચઢાવ્યા. મેં પ્લેટફોર્મ ઉપર ઉતરીને કોઈ ચશ્માવાળા વેપારીને શોધવા માટે મેં ચશ્મા ચઢાવ્યા એમ. જો સાચા હૃદયથી શોધખોળ આદરું તો સફળતા મળે જ છે. જો હું સારા શોધખોળ આદરું તો હૃદયપૂર્વક બરાબર તો એમાં સફળતા જરૂર મળે છે. મને પ્લેટફોર્મના છેડે ભજીયાની લારીવાળો ચશ્માધારી મળી ગયો. હવે આ માણસે કે ચશ્માવાળા માણસને આ નોટ પધરાવ એવું વિચારતો હતો એમ. એટલે એને પ્લેટફોર્મના છેડે એક ભજીયાની લારીવાળો એને ચશ્માધારી મળી ગયો એટલે એને ચશ્મા પહેર્યા હતા એમ. એના ચશ્માના કાચ સોડાની બાટલીના તળિયા જેવા જાડા હતા. એના ચશ્માનો જે કાચ હતો એ સોડાની બાટલી જેવો જાડો હતો એમ. બંને કાચની મધ્યમાં જોવા મળતી એની આંખો જે કદની હતી એના કરતાં ઘણી નાની દેખાતી હતી. ની જે આંખો હતી એ કદ કરતાં ઘણી નાના કદની દેખાતી હતી એમ. આ ત્રીજો ઘા ખાલી નહીં જાય એવી આશાથી મેં 5 રૂપિયા ભજીયા જોખાવ્યા. આ ત્રીજો ઘા ખાલી નહીં જાય એમ એવી આશાથી મેં
5 રૂપિયાના ભજીયા જુખાય, બેમાં તો નિષ્ફળતા એની મળી એમ, એમાં સફળતા મળી નહીં. હવે આ ત્રીજા નંબરનો ટ્રાય છે એટલે આ પણ નિષ્ફળ નહીં જાય એવું એના મનમાં છે એમ. એને વારંવાર તરવાથી પીરામાંથી મરૂન થઈ ગયેલા ભજીયા સાથે વાસી ભજીયાને પાણીમાં ઓગાળીને બનાવેલી ચટણી પણ આપી. એને વારંવાર તરવાથી જે પીરામાંથી મરૂન થઈ ગયેલા ભજીયા હોય સાથે વાસી ભજીયાને પાણીમાં ઓગાળીને બનાવેલી જે ચટણી હતી એ પણ એને આપી. મેં બોજ બની ગયેલી ફાટેલી નોટને 2 વખત વાળીને આપી. મેં બોજ બનેલી જે મારી ફાટેલી નોટ આવી હતી એને 2 વખત વાળીને એને આપી. એને નોટની બંને સર ખોલી એક જ નોટને 2 હાથથી પકડી અને ચશ્માના કાચને અડી જાય એટલી નજીકથી જોઈને ફેસલો સંભળાવ્યો કે કાકા આ નોટ નહીં ચાલે. એને શું કર્યું, હાથથી પકડીને ચશ્માના કાચને અડી જાય એ રીતે એની નોટ જોઈ અને આ નોટ ચાલશે નહીં કાકા. તો આ રીતે મેં આનંદમાં દૂધ પીધું. આ રીતે એક તો એ નોટ પાછી આવી અને આ રીતે મેં આનંદમાં પણ દૂધ પીધું હતું. વડોદરાનો ચેવડો ખાધો, સુરતમાં ગાડીનો ટેસ્ટ કર્યો, કાયમ અમદાવાદથી મેલ ઉપડે એટલે ઊંઘી જનારનો પ્રવાસી એ દિવસે રાતના 2:30 વાગ્યા છતાં જાગતો હતો. શું કહે છે, જ્યારે હું કાયમ અમદાવાદથી મેલ ઉપડે એટલે હું ઊંઘી જવાનો પ્રવાસી એ દિવસે રાતના 2:30 વાગ્યા છતાં પણ હું ઊંઘ્યો ન હતો. બોર્ડની પરીક્ષામાં વારંવાર નાપાસ થતો, ઠોઠ નિશાળીઓ જેમ છેલ્લી વખત પરીક્ષા આપવાનું નક્કી કરે તેમ મેં ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ વલસાડના ચીકુ વેચતી બાઈ ઉપર કરવાનો સંકલ્પ કર્યો. બોર્ડની પરીક્ષામાં વારંવાર નાપાસ થતો હોય એમ ઠોઠ નિશાળીઓ જેમ હવે છેલ્લી વાર પરીક્ષા આપવાનું નક્કી કરે છે અને પછી મારી પરીક્ષા આપવી નથી એ તેમ મેં ફાટેલી નોટનો અંતિમ પ્રયોગ વલસાડના ચીકુ વેચતા બાઈ ઉપર કરવાનો સંકલ્પ નક્કી કરી દીધો. તો મેં રાત્રે 4 વાગે 10 રૂપિયાના ચીકુ લીધા. એને કાગળની હોડી જેવા પડીકામાં 7 ચીકુ આપ્યા. કાગળની હોડી જેવું પડીકું બનાવ્યા અને એમાં 7 ચીકુ એને મૂક્યા. મેં એને 5 રૂપિયાનો સિક્કો અને પેલી નોટ આપી. મેં એને જે 5 રૂપિયાનો સિક્કો આપ્યો અને ફાટેલી નોટ હતી એમ આપી. એમ ચીકુવાળી અડધી ઊંઘમાં હતી છતાં ફાટેલી નોટ જોઈને બોલી કે હેહ નહીં ચલેગી, દૂસરી નોટ દીજીએ. ચીકુવાળી ઊંઘમાં હતી છતાં પણ ફાટેલી નોટ જોઈને બોલે છે કે યહ નહીં ચલેગી, દૂસરી નોટ દીજીએ મુજે. એમ તો 5 રૂપિયા માટે 1,00,000 રૂપિયાનો માણસ જૂઠું બોલ્યો કે મારી પાસે 10 રૂપિયા જ છે. એટલે એને કાગળની હોડીમાંથી 4 ચીકુ પાછા લઈ લીધા. શું કહે છે, 5 રૂપિયા માટે 1,00,000 રૂપિયાનો માણસ જૂઠું બોલે છે કે મારી પાસે 10 રૂપિયા જ છે. એટલે એને શું કર્યું, કાગળની હોડીમાંથી 4 ચીકુ પાછા લઈ લે છે અને મને 3 ચીકુ અને મારી ફાટેલી નોટ આપીને ચાલતી થઈ ગઈ. 3 ચીકુ આપ્યા અને ફાટેલી નોટ આપી અને ત્યાંથી એ ચાલતી થઈ જાય છે. સામા છેડે ઊભેલો ટેસ્ટમેન પોતાના સાથી ખેલાડીને આઉટ થઈને જતો જોઈ રહે એમ હું હોશિયારા મોઢે પેલી ચીકુવાળી બાઈની પીઠ સામે જોઈ રહ્યો. જેમ આપણે જોઈએ ખેલાડી આઉટ થઈ જાય અને જતો જોઈ રહે એમ હું પણ હોશિયારીથી પેલી મોઢે પેલી ચીકુવાળી બાઈને જ પીઠ સામે જોઈ રહું છું. એ ઊંઘમાં હતી છતાં પણ એને મને ફાટેલી નોટ પાછી પધરાવી દીધી છે. વલસાડથી ટ્રેન ઉપડતા પછી મેં કાગળ અને પેન લઈને હિસાબ કર્યો. વલસાડથી ટ્રેન ઉપડ્યા ત્યાં પછી મેં કાગળ અને પેન લીધી અને તેમાં હિસાબ કર્યો. એમ
ત્યારે ખબર પડી કે ખોટા 5 રૂપિયા ચલાવવામાં સાચા 55 રૂપિયા વપરાઈ ગયા. ખોટી 5 રૂપિયા ચલાવવામાં કેટલા રૂપિયા વપરાઈ ગયા? એટલે 55 રૂપિયા વપરાઈ ગયા. છતાં ખોટા 5 રૂપિયા તો ઘર જમાઈ જ રહ્યા. 55 રૂપિયા વપરાઈ ગયા પણ 5 રૂપિયા તો ઘર જમાઈ થઈને રહ્યા છે. મેં 55 રૂપિયા બગાડ્યા. બહારનું ખાવાની ટેવ ન હોવા છતાં આચરકુચર ઝાપટી પેટ બગાડ્યું. આચરકુચર ખાવાની ટેવ ન હતી પણ એ દિવસ મેં આચરકુચર ખાધું અને મારું પેટ મેં બગાડ્યું. આખી રાત જાગીને ઊંઘ બગાડી. આખી રાત મેં ઉજાગરો કર્યો અને મારી ઊંઘ મેં બગાડી. કાલે સવારે મુંબઈ પહોંચીને ફાટેલી નોટ ભિખારીને આપી દેવું તેવું નક્કી કરીને હું પરોઢિયે 5 વાગે આડા પખે થયો. હવે જ નક્કી કરી દીધું એમ. કાલે સવારે મુંબઈ પહોંચીને એક નોટ આ ભિખારીને આપી દઈશ અને તેવું નક્કી કરીને હું પરોઢમાં જ 5 વાગે આડા એટલે પછી ઊંઘવાનો પ્રયત્ન કરું છું એમ. હું સવારે 7:45 વાગે રેલવે સ્ટેશન ઉતર્યો. હું સવારે 7:45 વાગે રેલવે સ્ટેશનમાં ઉતર્યો. ત્યાં પ્લેટફોર્મ ઉપર જ બંને હાથે ઠૂંઠો એક ભિક્ષુ બેઠો હતો. એટલે બંને હાથ હતા નહીં એવો એક ભિખારી માણસ બેઠો હતો એમ. મેં પનોતી જેવી 5ની નોટ એના પાથરણમાં મૂકી ચાલતી પકડી. અને પાથરણ પાથરેલું હતું તે આ પનોતી છે એમ નોટ સમજીને એ પાથરણમાં મેં એ નોટ મૂકી. હું મુક્તિનો આનંદ માણું તે પહેલાં પાછળથી અવાજ આવ્યો કે શેઠ યહ ફટી નોટ નહીં ચલેગી. હું મુક્તિનો આનંદ અનુભવ આ નોટ ગઈ એમ. એમ આનંદ અનુભવ એ પહેલાં જ પાછળથી અવાજ આવે છે કે હે શેઠ યહ નોટ નહીં ચલેગી. મારું દ્વાન સ્વીકાર અને ભિક્ષુ ના પાડે તો જોઈને જો મુંબઈનું પ્લેટફોર્મ માર્ગ આપે તો જીવતા સમાઈ જવાની ઈચ્છા થઈ. મારું દાન સ્વીકારવાનો ભિક્ષુ ના પાડે છે તે જોઈને મને એમ થાય છે કે મુંબઈમાં પ્લેટફોર્મ ઉપર જ માર્ગ આપે તો જીવનતા સમાઈ જવાની ઈચ્છા થઈ જાય છે એમ. જીતા સમાઈ જવું છે એમ. ભિક્ષુના કપાયેલા હાથ અને આંખોમાં ડોકાતી લાચારી જોઈને મારે ફાટેલી નોટ પાછી લઈને નવી નોટ આપવી પડી. હવે ભિક્ષુ હતો એ કપાયેલા હાથ હતા એના. એની આંખોમાં ડોકાતી લાચારી જે હતી એ જોઈને મને ફાટેલી નોટ મેં પાછી લઈ લીધી અને નવી નોટ એને આપી. આમ કુલ 60 રૂપિયા નાહક વપરાઈ ગયા. આમ કુલ 60 રૂપિયા નાહક વપરાઈ ગયા એમ. જેથી મેં રેલવે સ્ટેશનથી હોટલ સુધી ચાલીને જવાનું નક્કી કર્યું. હવે મેં એવું વિચાર્યું રેલવે સ્ટેશનથી હોટલ સુધી હું ચાલીને જઈશ એમ, જેથી ટેક્સી ભાડામાં 20 રૂપિયા બચાવી શકાય. એટલે કે ટેક્સી ભાડામાં 20 રૂપિયા પાપરે એ બચી શકે એમ. મેં મનોમન માન્યું કે હું મોર્નિંગ વોકમાં નીકળ્યો છું. આપણે જોઈએ છીએ ચાલવા માટે માણસો જાય છે ત્યાં. એટલે મેં મનોમન એવું માન્યું કે મેં મોર્નિંગ વોક કરવા નીકળ્યો છું. હું બોમ્બે સેન્ટ્રલથી પ્રાર્થના સમાજ જતો હતો ત્યાં રસ્તામાં ફૂટપાથ ઉપર એક નાનકડું મંદિર આવ્યું. પ્રાર્થના સમાજમાં જતો હતો એમ. તે રસ્તામાં એક ફૂટપાથ ઉપર એક નાનકડું મંદિર આવે છે. મંદિર જોઈને મારા મનમાં ટ્યુબલાઇટ થઈ. મેં તરત પેલી ફાટેલી નોટ ખિસ્સામાંથી કાઢી અને કોઈ જોતું નથી એની ખાતરી કરીને મંદિરમાં પધરાવીને પછી એકદમ ચાલતી પકડી. મંદિર જોઈને મારા મનમાં ટ્યુબલાઇટ થઈ એટલે મને ફૂંકાર થયું કે હવે તો આ મંદિરમાં જ મૂકવા જેવી છે. મેં તરત પેલી ફાટેલી નોટ ખિસ્સામાંથી કાઢી અને આજુબાજુ જોઈ લીધું. કોઈ મને જોતું નથી અને મંદિરમાં પધરાવી પછી એકદમ મેં ત્યાંથી રવાના પકડી એમ. ત્યારે બાજુની દુકાનમાં ગીત વાગતું હતું કે
जिसका कोई नहीं उसका तो खुदा है यारो। तेरे बाजूनी दुकान में गीत वागतु हतु कि जिसका कोई नहीं है उसका तो खुदा है यारो। હવે મંદિરમાં ફાટેલી નોટ મૂકી છે, કોઈ દેખતું નથી, પણ ઉપરવાળું ભગવાન જોઈ રહ્યો છે। તો અહીંયા પણ બરાબર, જેના જીસકા કોઈ નહીં હૈ ઉસકા તો ભગવાન હૈ। તો અહીંયા આપણો ફાટેલી નોટ એ હાસ્ય કથા હતી, એટલે ફાટેલી નોટ ક્યાંય જતી નથી, છેવટે મંદિરમાં મૂકે છે, અને મંદિરમાં મૂકીને પછી હાસ અનુભવે છે, પણ બાજુમાં ગીત વાગે છે, કોઈ નથી જોતું, એ તો ભગવાન જોઈ રહ્યો છે।